तो मांगरोळ पंथकमां सतत वरसादी माहोल जामता खेतीनी जमीनोमां भारे नुकसानी थई छे। छेल्ला 8 दिवसथी अविरत वरसाद वरसता तमाम खेतरो बेटमां फेरवाई गया। हजु पण अविरत वरसाद वरसी रह्यो छे, जेना पगले खेतरोमां भारे नुकसानी थवानी संभावना छे। रोपणी करेलो पाक पाणीमां गरकाव थई गयो छे। मगफळी सोयाबीन सहितना पाकोमां नुकसानी छे। समग्र मांगरोळ पंथकमां जळબંબાકાર જેવી સ્થિતિ છે, જેથી ખેડૂતો ચિંતામાં છે। अद्रक जूनागढ़ केशोद पंथक में चौमासाना पहला महीना में सीजन कुल 161% वरसाद वरस्यो। सतत वरसाद ने पगले पूर जेवी स्थिति छे, जेथी मगफळीना पाक ने मोटा पाये नुकसानी आवानी शक्यता छे। चौमासाना सरराश वरसाद करता सौथी वधु वरसाद वरसता लीलो दुष्काळ जाहेर करवानी मांग उठी छे। कांग्रेस उपाध्यक्ष हिराबाए जूटवाए अतिवृष्टि ने लई लीलो दुष्काळ जाहेर करी खेडूतोने सहाय आपवानी मांग करी छे। ખેડૂતોની તમામ મોલાત નિષ્ફળ ગઈ છે, ત્યારે ખેડૂતો રાતે પાણી રોવે છે, ખેડૂતોનો કોઈ ભાવ દુશા સુધા પૂછતો નથી। એવા વખતે તાત્કાલિક સરકાર શ્રી છે, એમને મારી વિનંતી કે લીલો દુષ્કાળ જાહેર। જેમાં વધુ એક કોન્ટ્રાક્ટરની અણઆવડત સામે આવી છે, જ્યાં ઉપલેટાના મોજીરા ગામ પાસે આવેલ મોજ નદીમાં કલારિયા જવાના રસ્તા પર નદીમાં જ પુલ પેસી જતા रस्ता पर मसमोटा गाबड़ा पड़ा। आ रस्ता पर छेल्ला 3 वर्षथी मसमोटा गाबड़ा पड़ेला होवा छता तंत्र द्वारा कोई पगला नथी लेवामां आव्या। जवाबदार तंत्र तथा कॉन्ट्राक्टर की घोर बेदरकारीना कारणे लोकोने हालाकी वेठवानो वारो आवे छे। दर वर्षे आ रोड पर तंत्र द्वारा मेटल नखाय छे, पण वरसाद पड़ता मेटलनुं धोवाण थई जाय छे। મોડ નદીનો આ પાઠાનો પુલ છે, જે આ સતત આવી ત્રીજી સિઝનથી આવી રીતે ધોવાય અને ખરાબ થતો આવેલો છે, જે તંત્ર કોઈ ધ્યાને લેતું નથી અને આની કોઈ પરિસ્થિતિમાં અહીંયા વાહન અવર જવર બંધ થઈ જાય છે, જેથી કરીને અહીંના સ્થાનિક લોકોને બહુ મુશ્કેલી। આગળ વધીને વાત કરીએ, અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર પૂરપાટ સ્પીડે કાર ચલાવીને 9 લોકોને કચડી નાખ્યા હતા, તે ઘટના હજુ ભૂલાઈ નથી। ત્યાં શહેરમાં વધુ એક નબીરાય અકસ્માત સર્જ્યો છે। શહેરના મણિનગરમાં ભૈરવનાથ રોડ પર નશામાં ધૂત અને પૂરપાટ ઝડપે કાર ચલાવીને જઈ રહેલા નબીરાએ સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો। કાર વૃક્ષ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ। આ સમયે વૃક્ષ પાસે બેસેલા બાંકડા પર બેઠેલા 3 વ્યક્તિઓએ સમય સૂચકતા વાપરતા તેમનું જીવ બચી ગયું। જોકે કાર ચાલક ગાડી મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો। આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી। અકસ્માત સર્જનાર કારમાંથી બિયરની બોટલ પણ મળી હતી। તો ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મુદ્દે આરોપી તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ પૂરા થતા આજે બપોર બાદ તેને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાશે, જેમાં પોલીસ તથ્યના વધુ રિમાન્ડની માંગ કરશે। મહત્વનું એ છે કે બેફામ ગાડી હંકારી 9 લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પણ આરોપી તથ્ય પટેલ અને તેના પિતાને કોઈ જ અફસોસ ન હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે બંને આરોપીઓને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમના મોઢા પર કોઈ જ પસ્તાવો નહોતો। મેટ્રો કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ વચ્ચે ધારદાર દલીલો થઈ, તો આજે તેના રિમાન્ડ મંજૂર કરે છે કે નહીં તે હવે જોવું રહેશે।